एरपोर्ट पर सीआईएसएफ ना इंस्पेक्टर ने एक युवतीए लाफो मार्यो छे। इंटरनेशनल एरपोर्ट टर्मिनल बे नो आ बनाव। युवतीनू बेग मशीन में क्लियर न थतुं होवाथी सीआईएसएफ द्वारा बेग चेकिंग थता युवती उश्केराई अने फिजिकल बेग चेक करता उश्केराने बेगने फेंकी कह्युं के हुं सरकारी अधिकारीनी दीकरी छुं। बेगनी चेकिंग करता मोबाइल फोन मळी आव्या बाद बेग स्क्रीनिंग थई हती अने युवतीए गुस्सामां फरज पर हाजर सीआईएसएफ ना इंस्पेक्टर कल्पेश रामटेके लाफो मारी दीधो। सीआईएसएफ ना इंस्पेक्टरे एरपोर्ट पोलीस स्टेशन में फरियाद नोंधावी छे अने पोलीसे आरोपी युवतीनी धरपकड पण करी लीधी छे। संवाददाता मिहिर सोनी फोलाइन पर। मिहिर, पूरी विगत। इंस्पेक्टर ने આ એક યુવતીએ લાફો મારી આવવાની સમગ્ર ઘટના છે કે જે એરપોર્ટ પોલીસ સ્ટેશન માંપે આખી આવી હતી અને ત્યારબાદ બહાર આવ્યું હતું કે ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ 2 ઉપર મુસાફર નીલમ અભિનય દવે છે કે જે બેગ પોતાની મશીનમાં ક્લિયર ન થતી હોવાના કારણે સીઆઈએસએફ દ્વારા જે જવાન છે તેને કીધું હતું કે આ બેગ ફિઝિકલ ચેક કરવી પડશે કારણ કે બેગની અંદર મોબાઈલ અથવા તો કોઈન હોવાના કારણે જે મશીનમાં આ બેગ ચેક નથી થઈ રહી જેના કારણે આ યુવતી છે કે જે નીલમ તે ઉશ્કેરાઈને સીઆઈએસએફ ના જવાનને કહ્યું હતું કે હું સરકારી અધિકારીની દીકરી છું એમ કરી અને બેગ ફેંકી દીધી હતી અને ત્યારબાદ બેગ ચેકિંગ કરતા તેમાંથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો અને બેગ સ્ક્રીનિંગ કરી અને બહાર કાઢી હતી અને ત્યારબાદ જ આ યુવતી નીલમ દવે ગુસ્સામાં જ જે જોર જોરથી બોલી અને ફરજ પરના જે હાજર સીઆઈએસએફ ના ઇન્સ્પેક્ટર હતા કલ્પેશ રામટેક તેમને લાફો મારી દીધો હતો અને ત્યારબાદ સીઆઈએસએફ ના અધિકારી સહિતના અન્ય સ્ટાફ છે તે આવી જઈ અને તે એરપોર્ટ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને હાલ સીઆઈએસએફ ના ઇન્સ્પેક્ટરે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી અને આ પોલીસે આ આરોપી નીલમ છે તેની ધરપકડ કરી અને વધુ તપાસ શરૂ કરી છે। બિલકુલ મિહિર, આભાર આ તમામ માહિતી